સત્સંગીએ સત્સંગીએ ક્યારેય બળ રહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં હંમેશા બળભરેલી વાતો કરવી પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી મુમુક્ષુએ સત્સંગીઓને વિશે સુરતભાવ દિવ્યભાવ તથા બ્રહ્મભાવ રાખવા પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન અક્ષર બ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુ તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખો ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું તેમની અનુવૃત્તિ જાણીને તેને દૃઢપણે અનુસરવું તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાડવી તરત પાળવી સદા આનંદ ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાડવી પ્રતિદિન સ્થિર ચિત્તે અંતરદ્રષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું અક્ષરરૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું એમ પોતાના લક્ષ્યનું ચિંતન આળસ રાખ્યા વગર રોજ કરવું આ સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હર્તા છે સર્વોપરી છે નિયામક છે તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે આથી જ હું ધન્ય છું પરમ ભાગ્યશાળી છું કૃતાર્થ છું નિશંક છું નિશ્ચિત છું અને સદા સુખી છું આ રીતે પરમાત્માની દિવ્ય પ્રાપ્તિનું મહિમાનું તથા તેમની પ્રસન્નતાનું ચિંતન દરરોજ સ્થિર ચિત્તે કરવું પોતાના આત્માને ત્રણ દેહ ત્રણ અવસ્થા તથા ત્રણ ગુણથી જુદો સમજી તેની અક્ષર બ્રહ્મ સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું જે થઈ ગયું છે થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ છે એમ માનવું વયે કરીને જ્ઞાને કરીને કે ગુણે કરીને જે મોટા હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુર વચનાદિકે કરીને યથોચિત સન્માન કરવું વિદ્વાનો વડીલો તથા અધ્યાપકોને સદા આદર આપવો સારા વચનાદિ ક્રિયાઓ દ્વારા પોતાની શક્તિ પ્રમાણે તેમનો સત્કાર કરવો અસત્ય ક્યારેય ન બોલવું હિત કરે તેવું સત્ય બોલવું અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું પુરુષો ક્યારેય કુદ્રષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ તે જ રીતે સ્ત્રીઓ પણ કુદ્રષ્ટિએ કરીને પુરુષોને ન જુએ પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો